એ કામગીરી સામે આવી. રાંદેર પોલીસ મથકના 3 જવાનોએ 15 વર્ષની દીકરીને નવજીવન આપ્યું. આંતરડાની બીમારીથી પીડાતી એ દીકરીને લોહી અને પ્લેટલેટ સેલ ડોનેટ કર્યા અને ભાવિન જાંજમેરા, કિરીટસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઈની સરાહનીય કામગીરી સામે આવી છે. ઉત્તરાયણના દિવસે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કોન્સ્ટેબલને કોલ આવ્યો હતો. કોલ પર બાળકીને લોહીની જરૂર હોવાની માહિતી મળી હતી. મારી ભત્રીજીને બ્લડ નું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો. અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસ વાળાએ તરત જ કહ્યું, પોલીસ ભાઈએ, કે અમારું બી પોઝિટિવ જ છે. એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે. તરત જ તે દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા બે પોલીસ સાહેબને પણ લેતા આવવા ઓન ડ્યુટી. અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા જોતા પણ પાછે પોતે તરત જ દોડતા દોડતા આવી ગયા અને ઘરથી સાથે બીજા બે ત્રણ સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કહ્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે એ વાત.